સરખું કામ નહીં કરો તો કોઈ પણ આવી તમને સવાલ પૂછી શકે છે. તમે પોલીસ છો, તમે લોકોના રક્ષક છો, પણ તમે અમીર ગરીબ સાથે ભેદભાવ ન કરી શકો. તમારું કામ છે તમે બધાને નિયમો સમજાવો, પણ તમે કોઈની વફાદારી ન કરી શકો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જામનગરમાં ટાઉન હોલ પાસે ટ્રાફિક શાખાની કામગીરી સામે કોંગ્રેસના નગરસેવિકાએ સવાલ ઉઠાવ્યા છે. નગરસેવિકા જૈનબ ખફીએ ટ્રાફિક શાખાની કામગીરી સામે આક્ષેપ કર્યા છે. જૈનબ ખફી ટ્રાફિક પોલીસને પૂછી રહ્યા છે કે તમે રૂપિયાવાળાની ગાડી કેમ ડિટેન કરતા નથી. ઇકો ગાડીઓ ડિટેન કરવામાં આવતા નગરસેવિકા રોષે ભરાયા છે. પહેલા એ સાંભળીએ કે તેમણે ટ્રાફિક પોલીસને કેવા સવાલ કર્યા છે અને સામેથી કેવા જવાબ મળ્યા છે. આપણે જોવું જો કે આટલી જ ખાલી, કેમ કે મેં અહીંયા જોયું કે જ્યાં પાંચ બહેનો ઉભી છે તમે એને જ ડિટેન કરી દીધી. આરે ફોર વ્હીલર, ફોર વ્હીલર, એટલે આપડે કહીને કે ખાલી ધંધાર્થીઓની તમે લ્યો છો, ઓલા લઈ લ્યો બરાબર છે, આપડે વાંધો નથી. શું છે કે પૈસા વાળાઓની કારોને અડવામાં પણ બીક લાગે છે અને ઓલા ગરીબ માણસોની જે ધંધો કરે છે એ લોકોની ગાડીઓને જ પકડવામાં રસ છે. નો પાર્કિંગમાં બધી જગ્યાએ ઉપાડી જ લેવું છે. હું ના પાડતી જ નથી, અમે કોઈને એના કામથી રોકતા જ નથી, પણ આ ફોર વ્હીલરો શું પાર્કિંગમાં છે? આ વિસ્તાર શું પાર્કિંગ વિસ્તાર છે? આ વિસ્તાર જે છે એ પાર્કિંગ વિસ્તાર છે. કેટલી નડતર થાય છે? આ બસ નીકળે છે, આ ગાડી ઉભી છે, આ કેટલી નડતર છે? આ વિસ્તાર પાર્કિંગ વિસ્તાર છે, એટલે રૂપિયાવાળાઓને નો પાર્કિંગમાં ગાડી રાખવાની છૂટ હોય છે, એવું છે. જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ખાનગી વાહનો ડિટેન કરવામાં આવી રહ્યા છે, જેને લઈ 3 ટ્રાવેલ્સ અને 6 ઇકો ડિટેન કરવામાં આવ્યા છે, જે માટે જૈનબ ખફી ગુસ્સે ભરાયા અને એ બતાવ્યું કે કઈ રીતે ટ્રાફિક પોલીસ પણ ભેદભાવ કરે છે. કારણ કે જ્યારે તેમણે ટ્રાફિક પોલીસને સવાલ કર્યા હતા કે તમે કેમ આવું કરો છો, રૂપિયાવાળાની ગાડી લાઈન લગાવેલી પડી છે, તમે એમને ડિટેન નથી કરતા અને કોઈ સામાન્ય માણસ અહીંયા ગાડી પાર્ક કરીને જાય છે તો કેમ તમે એમને ડિટેન કરી નાખો છો, જેમને લઈને ઘણી વખત તેમની વચ્ચે રકઝક થઈ છે. અને જૈનબ ખફીએ તેમને વિડીયોમાં એ પણ બતાવ્યું છે કે કેટલી ગાડી છે તે પાર્કિંગ નો પાર્કિંગ એરિયામાં પડેલી છે, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ વખતે ભેદભાવ કરી રહી છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.